राष्ट्रीय किसान संगठन ना होदीदारों ने जिला पुलिस द्वारा पुतरा दहन करे ते पहला ज अटकायत करी नजर कैद कर्या हता। तारीख 24/10/2023 ना दशहरा पावन पर्व दिवसे संयुक्त किसान मोर्चा दिल्ली ना आदेश मुजब देश ना किसान संगठन द्वारा दिल्ली नी सड़कों पर एक वर्ष सुधी त्रण कृषि काला कायदा नो विरोध कर्यो अने आखरे केंद्र सरकार द्वारा कृषि कायदा परत करवानी फरज पड़ी हती अने त्यारबाद किसान संगठन अने सरकार वच्चे जे समाधान थयुं हतुं अने ते समाधान मुजब सरकार द्वारा MSP न बनावी सरकार द्वारा खेडूतो साथे धोखाबाजी करेल छे अने खेडूतोना कर्ज माफ करेल नथी। तेथी राष्ट्रीय किसान संगठन अने संयुक्त किसान मोर्चो दिल्लीना आदेश मुजब बनासकांठा जिल्लामां राष्ट्रीय किसान संगठन बनासकांठा द्वारा दरेक तालुका मथके सरकार अने उद्योगपतिना पुतरा दहन कार्यक्रम आपवामां आवेल हतो परंतु खेडूतोथी सरकार डरे छे तेथी पोलीसनी आगळ करे छे अने राष्ट्रीय किसान संगठन गुजरात प्रदेशना महामंत्री VK काग अने तालुका प्रमुख शंकरभाई वागडानी धानेरा पोलीस द्वारा वहेली सवारे नेनावा त्रण रस्ता पासे पुतरा दहन करवा जता धानेरा पोलीस द्वारा धरपकड करी पोलीस स्टेशनमां नजरकैद करवामां आवेल छे। जिल्ला प्रमुख दोलाभाई वागडानी आगतरा पोलीस द्वारा पुतरा दहन करी ते पहेला ज अटकायत करेल छे। पालनपुर पोलीस द्वारा जिल्ला महामंत्री भरतभाई करणीनी धीरेथी वहेली सवारे अटकायत करी छे। तेमज वाव पोलीस द्वारा प्रदेश मंत्री रामसिंह गोयलनी वहेली सवारे तेमना घरेथी अटकायत करी वाव पोलीस स्टेशनमां नजरकैद करवामां आवेल छे। गेरे जोशी साथे तनिषा परमार CD न्यूज पालनपुर। आज संयुक्त किसान मोर्चा द्वारा देशना अलग अलग जिल्लाओं तालुका मथके पुतरा दहन नो कार्यक्रम हतो। अमारा खेडूतोनी त्यारे दिल्ली आंदोलन उपर बैठा त्यारे मागणीओ हती के MSP कायदो लागू करवो, स्वामीनाथन रिपोर्ट लागू करवो अने खेडूतोने कर्जा मुक्ति करवी अने साथे साथे जे लखीमपुरनी अंदर खेडूतो उपर जे अत्याचार करीने आत्महत्या जेमनी जे मर्डर करवामां आव्या हता जे सही थयेला ખેડૂતોને ન્યાય માટેનો જે અમારો જે માગણીઓ હતી એ કેન્દ્ર સરકારે ન સંતોષાતા અમારે આખરે આજે દશેરાના દિવસે આખા દેશની અંદર કાર્યક્રમ કરવો પડ્યો છે। દરેક ખેડૂત સંગઠનો દ્વારા આજે વિવિધ જગ્યાએ કાર્યક્રમ કરી અને સરકારને એક ચેતવણી આપવા માગીએ છીએ કે ખેડૂતો 13 મહિના દિલ્હી જો બેસી શકતા હોય અને પોતાના જો કાયદા એ વિરુદ્ધના કાયદા જો રદ કરાવી શકતા હોય તો ખેડૂત ઘણું બધું કરી શકે છે અને ખેડૂતોને જે કર્જા મુક્તિ માટે જે અભિયાન ચાલી રહ્યું છે કર્જમુક્ત ભારત અભિયાન એ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે તો સરકાર એમાં મોટાભાગના ખેડૂતો જ છે તો એ ખેડૂતોની માગણીઓ સંતોષી અને અમારી જે મુખ્ય માગણીઓ છે એ જલ્દીમાં જલ્દી સંતોષવામાં આવે નહીંતર અલગ અલગ જગ્યાએ આવા કાર્યક્રમો થશે જ અને આ કાર્યક્રમથી સરકાર ડરી અને પોલીસને આગળ કરી અમારી વહેલી સવારે જ ફાર્મ હાઉસ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે। અત્યારે અમે પોલીસ સ્ટેશનમાં છીએ પરંતુ હજી કંઈ ધરપકડ કરવાથી કે અમને કોઈ ડિટેન કરવાથી અમને કોઈ એ ડરવાના નથી। અમારી માગણીઓ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે અને સરકાર ગમે તે ભોગે અમારી ખેડૂતોની માગણીઓ સંતોષવી જ પડશે કારણ કે કર્જા મુક્તિ તો કરવી જ પડશે, એમાં કોઈ છૂટકો નથી। ઓકે, ઈડનના સાપાવાડા માર્કેટમાં ખેડૂતોની મગફળી ચોરાઈ હોવાનો મામલો સામે આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના ઈડરના સાપાવાડા માર્કેટમાં ખેડૂતોની મગફળી ચોરાઈ હતી, જેમાં રાત્રિ દરમિયાન હરાજીમાં ખેડૂતો ટ્રેક્ટર લઈને માર્કેટમાં મુકતા હોય છે તો સવારે હરાજીમાં લાઈનમાં ઉભેલા ખેડૂતોના વાહનોમાંથી મગફળીની ચોરી થઈ હતી, જેમાં 3-4 બોરી અને છૂટક મગફળી ચોરાતા ખેડૂતોએ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો અને માર્કેટ યાર્ડમાં ચોકીદાર હોવા છતાં પણ માર્કેટમાંથી મગફળીની ચોરી થઈ હતી। આમ ઈડરના સાપાવાડા પાસે આવેલ માર્કેટ યાર્ડમાં મગફળી ચોરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। એક તરફ મગફળીના ભાવ ન મળતા ખેડૂતો પરેશાન છે તો બીજી તરફ માર્કેટમાં મગફળી ચોરાતા ભારે રોષ જોવા મળ્યો હતો। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ સીડર। મોડાસા ખાતે માઝુમ ડેમના અસરગ્રસ્તોની સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન સભાના સંયુક્ત ઉપક્રમે રાજ્યપાલને સંબોધીને કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માઝુમ ડેમના અસરગ્રસ્તોની સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન સભાના સંયુક્ત ઉપક્રમે રાજ્યપાલને સંબોધીને કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે અમરાપુર ગામના અસરગ્રસ્તોને તારીખ 6/10/2023 ના રોજ જમીન સંપાદન
કરવા માટે સવારે 5 વાગે પરોઢે 500 થી 600 નો પોલીસ કાફલો વહીવટી તંત્ર સાથે ટ્રેક્ટર જેસીબી વિશાળ મશીનો લઈને જમીનનો કબજો લેવા આવ્યા હતા અને તે સમયે અસરગ્રસ્તોનો ઉભો પાક બગડી ન જાય તે માટે અને જેસીબી મશીન ખેતરમાં ન લઈ જાય તે માટે ખેડૂતોએ વિરોધ કર્યો હતો। તે સમયે શાંતિથી વિરોધ કરતા ખેડૂતો ઉપર ડીવાયએસપી કેજે ચૌધરી અને રૂરલ પીએસઆઈ ચૌધરી અને 7-8 પોલીસ વાળા કોઈ પણ ઉશ્કેરાટ વગર કે કોઈ પણ પ્રકારની તોફાની પ્રવૃત્તિ વગર સીધો ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો હતો અને 75 વર્ષના મહિલા ઉપર લાકડીઓનો પ્રહાર કર્યો હતો અને તેમને લાકડીઓથી માર મારી છાતીમાં લાકડીના ગોદા મારી પાડી દીધા હતા। આની સાથે સાથે બીજા 10-15 માણસોને ઘાયલ કરવામાં આવ્યા હતા। કોઈના પગ તૂટ્યા હતા તો કોઈના હાથ તૂટ્યા હતા, કોને માથામાં પણ વાગ્યું હતું। આમ તે સમયે તેમની ધરપકડ કરીને પોલીસ હેડક્વાર્ટર લઈ જવાયા જ્યાં ઘાયલોની સારવાર કરવામાં આવી ન હતી અને તે સમયે ખેડૂતોએ 108ને ફોન કરતા 108ની એમ્બ્યુલન્સ મારફતે સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેથી 3-4 દિવસની સારવાર પછી હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી અને અમો અસરગ્રસ્તોએ તે સમયે ડરી ગયા હોવાથી અને હતપ્રભ થયા હોવાથી કંઈ સૂજ્યું ન હતું પરંતુ આજે રાજ્યપાલને સંબોધીને કલેક્ટર મારફતે આવેદન પત્ર પાઠવી 4 માંગણીઓ મૂકી છે જે આવેદન પત્રમાં સામેલ છે। આ 4 માંગણીઓ માટે આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને આગળના સમયમાં અમોને ન્યાય નહીં મળે તો ધરણા દેખાવ ઉપવાસ રેલી અને મંત્રીઓને કાળા વાવટા પર ફરકાવવાનો કાર્યક્રમ કરવામાં આવશે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડી લેવામાં આવશે। આ કાર્યક્રમમાં અસરગ્રસ્તોમાંથી દશરથસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, ધીરુકાકા અને રણજીતભાઈ તેમજ કિસાન સભાના આગેવાનો ભલાભાઈ ખાંડ, મહેન્દ્રસિંહ પગી અને ડાયાભાઈ જાદવ ખાસ હાજર રહ્યા હતા। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, મોડાસા। પ્રાંતિજ તાલુકાના કાલીપુરા ગામે સ્વયંભૂ મહાકાળી મંદિરે 7મ-8મના દિવસે ભવ્ય લોકમેળાનું આયોજન થતું હોય છે જેમાં આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં આવી પહોંચતા હોય છે। સાથે વર્ષ દરમિયાન ભક્તો દ્વારા રાખવામાં આવેલ બાધા પણ ભક્તો દ્વારા પૂર્ણ કરવામાં આવે છે। નવરાત્રીના 9 દિવસ અને એમાં પણ 7મ-8મનું અનેરું મહત્વ હોય છે ત્યારે પ્રાંતિજ તાલુકાના કાલીપુરા ગામે આવેલ મહાકાળી મંદિર કે જે 700 વર્ષ પૌરાણિક હોવાનું માનવામાં આવી રહ્યું છે જ્યાં કાલીપુરા ગામ સહિત આસપાસના ગામેના લોકો નવરાત્રીના 9 દિવસે મહાકાળી માતાજીના દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે। સાથે જ અલગ અલગ માનતાઓ પણ માનતા હોય છે અને તેઓના કામ પૂર્ણ થતા જ નવરાત્રીના 7મ અને 8મના દિવસે ત્યાં બાધા સ્વરૂપે પૂર્ણ કરવામાં આવતા હોય છે ત્યારે ચાલુ સાલે ધામધૂમથી ઉલ્લાસભેર નવરાત્રીનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો। નવરાત્રીના 8મા નોરતાએ મા જગદંબા એવી મહાકાળી માતાજીના પવિત્ર સ્થાનક એવા કાલીપુરા ગામે આજે છેલ્લા 2 દિવસથી સતત મેળો ભરાય છે અને આ મેળો એ માતાજી ઉપર અપાર શ્રદ્ધાનું કારણ આજુબાજુના 50 કિલોમીટરના વિસ્તારમાંથી લોકો પોતાના માટીના ઘડુલાઓ લઈ અને આજે પગે ચાલતા માતાજી આવે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે। માતાજી ઉપર રાખેલી એમની શ્રદ્ધા અને માતાજી ઉપર એમનો વિશ્વાસ એ ખૂબ મોટા પાયે અહીંયા ફળીભૂત થાય છે। માતાજી સૌનું કલ્યાણ કરે છે। હું પણ ધારાસભ્ય તરીકે 5 વર્ષ હતો ત્યારે અને નથી તો પણ અત્યારે સતત માતાજીની પ્રાર્થના કરું છું અને માતાજીએ પૂજન કરવા માટે દર 8મે આવતો હોઉં છું। અહીંયા લાખો લોકો પોતાના શ્રદ્ધા રૂપે અહીંયા માતાજી આવે છે અને છેલ્લા 300 થી 400 વર્ષથી આ મેળો ભરાય છે આ વિસ્તારના લોકો માટે અને આ વિસ્તાર ઉપર માતાજીની ખૂબ કૃપા દ્રષ્ટિ છે। આવનારા દિવસોમાં પણ માતાજી આપ સૌના ઉપર કલ્યાણ કરે અને સૃષ્ટિનું કલ્યાણ કરે, આ વિશ્વનું કલ્યાણ કરે અને અહીંયા જે આજુ અહીંયા જે શ્રદ્ધાળુઓ આવે છે એમને હેમખેમ માતાજી ખૂબ અમી દ્રષ્ટિ રાખે એવી પ્રાર્થના કરું છું। સાથે જ 2 દિવસે મેળાની શરૂઆત પણ કરવામાં આવી હતી। અહીં ખાસ કરીને બાળકોની બાધાઓ રાખવામાં આવે છે, બાળકોને અહીં તોલવામાં આવે છે તો ભક્તો અહીં માથે ગરબા લઈને આવે છે અને ગરબા મૂકવાની પણ માનતા હોય છે તો અહીં નિવેદ પણ ચડાવવામાં આવે છે। માતાજીના દર્શન બાદ 2 દિવસ ભક્તો મેળાની પણ મજા માનતા હોય છે અને 7મના દિવસે રાત્રે અહીં મહાકાળી માતા ગરબે પણ ઘૂમતા હોય છે તેવી માન્યતા પણ છે।
આ બાજુ વિસ્તારમાં સૌથી મોટો લોકમેળો અહીં ભરાતો હોય છે ત્યારે લોકમેળાની મોજ માણવા લોકો હૈયે હૈયે દડાય એમ ઉમટી પડતા હોય છે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. ओम अम्बे अंबिके बालिके नमाने यति कश्चन सत्यज्वगः सुभद्रिकाङ्गाम्बीलवाजिनीम्. जय माताजी. प्रातिस तालुकामां साबरकांठा जिल्लाना प्रातिस तालुकामां आवेला कालीपुरा गाम के ज्यां अहींया मां कालीमातानी स्वयंभू मूर्ति, अहींया मां कालीमाता स्वयंभू प्रगट थया छे. जे 200 થી 250 વર્ષ પૂર્વે અહીંયા જૂનું મંદિર છે અને અહીંયા માતાજીના નામ ઉપરથી જ આ ગામનું નામ કાલીપુરા પાડવામાં આવ્યું છે. અને અહીંયા આસોની નવરાત્રિમાં માતાજીનું અનેરું મહત્ત્વ બતાવ્યું છે. અને જેમાં મુખ્ય સાતમ અને આઠમ, અહીંયા સાતમના દિવસે રાતે 12 વાગે માતાજીની ભવ્ય આરતી યોજાય છે અને માતાજીના સામૈયા થાય છે અને અહીંયા સાક્ષાત માતાજી પોતે ગરબે રમવા આવે છે. દશેરાના દિવસે ખેડબ્રહ્મા તાલુકા પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. અધર્મ પર ધર્મનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય અને અસત્ય પર સત્યનો વિજય એટલે દશેરો. આજે દશેરાના પવિત્ર દિવસે ખેડબ્રહ્મા સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારની રાયફલ, પિસ્તોલ, જીપ, ગાડી અને બુલેટ ગાડીને બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોગત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગની જીપ ગાડી એક રથ છે. આ રથ અને શસ્ત્રો સલામત હશે તો પ્રજા પણ સલામત રહે તેવું બ્રાહ્મણ પ્રમોદભાઈ રાવલે જણાવ્યું હતું. ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા. દશેરાના દિવસે ખેડબ્રહ્મા તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્ર પૂજન અને પથ સંચાલન કરવામાં આવ્યું હતું. અધર્મ પર ધર્મનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય અને અસત્ય પર સત્યનો વિજય એટલે દશેરો. આજે દશેરાના પવિત્ર દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ખેડબ્રહ્મા તાલુકાના સ્વયંસેવકો દ્વારા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિસરમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સ્વયંસેવકો દ્વારા ડ્રેસ કોડ દ્વારા સમગ્ર ખેડબ્રહ્મા શહેરમાં પંથ સંચાલન કરવામાં આવ્યું હતું. ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ બ્રહ્માણી માતાના મંદિરમાં વર્ષોથી પલ્લીનો મેળો ભરાય છે, જેમાં નાની ભાગોળ વિસ્તારમાં આવેલ પટેલવાસમાં બ્રહ્માણી માતાના મંદિરે તારીખ 23/10/2023 ને સોમવારના રોજ પ્રાંતિજના બ્રહ્માણી માતાના મંદિરે ભરાયેલા પલ્લીના મેળામાં માય ભક્તોનું માનવ મહિરામણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં નોમના દિવસે આસ્થાનું ઘોડાપૂર ઉમટી પડે છે. આસો સુધી એકમથી નોમ સુધી બ્રહ્માણી માતાના મંદિરે રોજ રાત્રે ગરબાનું સુંદર આયોજન ગાયક કલાકારો દ્વારા ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. કરવાઠા પ્રમાણે દુર્ગાષ્ટમીના દિવસે બ્રહ્માણી માતાના મંદિરના ચાચર ચોકમાં ચાચર સાસર રોક્ત વિધિ વિધાન અનુસાર ભરવામાં આવ્યું હતું. સાથે 5000 વર્ષ પૂર્વે પાંડવોએ પ્રારંભ કરેલા પલ્લી મહોત્સવના ભવ્ય પલ્લી રથના દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. બ્રહ્માણી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિર તરફથી કોઈ પણ જાતની માય ભક્તોને કષ્ટ ન પડે તેની ઝીણવટભરી દેખરેખ રાખવામાં આવી હતી. શ્રી બ્રહ્માણી માય મંડળ દ્વારા પ્રાંતિજ દર વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન મંડળ કરે છે, જેમાં 9 દિવસ સુધી ગરબાનું આયોજન કરવામાં આવે છે અને હજારો ધાર્મિક યાત્રો અહીં આગળ આવીને ધન્યતા અનુભવે છે. એમાં 9મી રાત્રે બ્રહ્માની માતાની પલ્લીનો મેળો ભરાય છે અને એમાં હજારો મણ ઘીનો અભિષેક કરવામાં આવે છે અને લોકો ધન્યતા અનુભવે છે. ગુજરાતની અંદર 2 જગ્યાએ આવી રીતે પલ્લી માતાનો મેળો ભરાય છે, એમાં રૂપાલ અને પ્રાંતિજની અંદર આ રીતે પલ્લી માતાનો મેળો ભરાય છે. ભક્તો દ્વારા પલ્લીમાં માંગેલ બાધા પૂર્ણ કરવા માટે ઘીનો અભિષેક કરવા માટે મંદિરના ચાચર ચોકમાં મૂકેલ પીપ અને તપેલા પણ નાના પડ્યા હતા અને ઘીનો વરસાદ વરસ્યો હતો.
પટેલવાસના યુવાનો દ્વારા દર વર્ષની જેમ શ્રી જરાના ઝાડમાંથી લાકડા ભેગા કરી પલ્લી બનાવવામાં આવી હતી અને મંદિરના ચાચર ચોકમાં માતાજીની મૂર્તિ સન્મુખ પલ્લી રથ લાવી શુદ્ધ ઘીનો અભિષેક કરી પલ્લી પ્રગટાવવામાં આવી હતી। मारी भक्तों खास कहेवानुं के आज प्रांतिज गाममां ब्रह्माणी माताનું મંદિર છે એ કહેવાય છે કે કેટલા કદાચ 600 વર્ષ પુરાણું છે અને હું પોતે પ્રાંતિજમાં 50 વર્ષથી અહીંયા છું પણ અત્યારે છેલ્લા લાસ્ટમાં 10 વર્ષથી અમેરિકા હતી તો પણ દર વર્ષે એમ થાય કે માતાના દર્શન કરવા જવું જ છે અને હું અવશ્ય મુલાકાત લેતી જ હતી અને અહીંનું મહત્વ એટલું બધું છે કે આ માતાજી કહેવાય છે કે જાગતી જ્યોત છે અને એમના પાળે જે કોઈ આવે છે એમની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે અને થાય છે એમાં કોઈ શંકા નથી કારણ કે મને ખુદને અનુભવ છે કે મેં અનુભવ કર્યો છે એટલે હું જે દિવસથી આવી 16 વર્ષથી પ્રાંતિજ ગામમાં આવી હતી મેરેજ કરીને ત્યારથી મને એટલી બધી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે હું ગમે ત્યાં હોઉં પણ માતાજીના આ દિવસોમાં હું અહીંયા અવશ્ય આવી જઉં છું અને માં જેને કહેવાય જગતની માં એ આ છે અને પ્રત્યક્ષ અહીંયા થઈ ગયેલા છે એટલી અને તમે જોયું હશે કે માતાના ગરબા કોઈના ઘરમાં નાની કમતી પણ કંઈ પ્રોબ્લેમ આવે તો તર કે માં હું તારો ગરબો લાવીશ તો એનું કામ સફળ થાય છે એટલી ધન્યતા બધા જ માઈ ભક્તો અનુભવે છે અને હું પોતે પણ 50 વર્ષથી અહીંયા છું અને મારા હસબન્ડ છેલ્લા 35 વર્ષથી અહીંયા ટ્રસ્ટી હતા પણ અમે અમેરિકા ગયા એટલે પછી ટ્રસ્ટી બીજાને બનાવ્યા પણ અમે અવશ્ય આવીએ છીએ સહયોગ હા તે બધું કેમ કે અંદર માં બિરાજમાન છે અને એનું એક મહત્વ છે કે છે જ મહત્વ એમાં કોઈ શંકા નથી। પાલખી સ્વરૂપે તેને બ્રહ્માની ચોકમાં ઘુમાવવામાં આવી હતી। આતેશબાજીની ફૂલોનો વરસાદ સાથે આખું વાતાવરણ જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠેલું। પલ્લીના દર્શન માટે આવેલ મેરા મનમાં 70,000 કરતા પણ વધારે દર્શનાર્થીઓના ટોળા ઉમટી પડ્યા હતા। પ્રાંતિજ PIRT ઉદાવત દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરેપૂરી દેખરેખ તકેદારી રાખવામાં આવી હતી। શુદ્ધ પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે પ્રાંતિજ નગરપાલિકાની એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઇટર વ્યવસ્થા કરવામાં આવી હતી। પ્રાંતિજ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ માઈ ભક્તો ઉમટી પડ્યા હતા અને માના દર્શન સાથે મેળાનો પણ આનંદ માણ્યો હતો। રતિલાલ ટેકવાની સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ।